નમસ્કાર સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરાની દીકરી અને બે પુત્રીઓની માતાને તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ખાતે રહેતા સાસરિયાવાળાઓએ દીકરાને જન્મ ન આપતા મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપીને ગરદાપટુનો માર મારી ગારો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દીકરીને પણાવવા માટે 10 લાખનું દહેજ માગી ઘરમાંથી કાઢી મૂકતા પતિ સાસુ સસરા સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઈ. ઉર્જા વિભાગમાં 16 લાખ લઈને ભરતી કરાઈ 11 ઉમેદવારોને સંડોવલી યુવરાજસિંહ. નેતાથી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ જીવન જોખમમાં ના મૂકવું સંધવી. સાઉથ આફ્રિકાના કેપ્ટન એલ્ગરે 3જી ટેસ્ટ પહેલા ભારતને આપી ઓપન ચેલેન્જ. ભાજપના 3 નેતા પોઝિટિવ, તેમાંથી 1 નેતા થોડા દિવસ પહેલા સીએમ અને પાટીલને મળેલા. ઓમિક્રોન આટલો ઝડપથી શા માટે ફેલાઈ રહ્યો છે? WHOએ જણાવ્યા કારણ. સંતરામપુરમાં આચાર્યએ નશાની હાલતમાં વિદ્યાર્થીને માર માર્યો. ગુજરાતમાં માવઠાની આગાહી, રાજ્યમાં આગામી 2 દિવસમાં પડશે કાતિલ ઠંડી. વલસાડ જિલ્લા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ધાનેરામાં સમૃદ્ધિ ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. હિંમતનગર તાલુકાના નવા ગામમાં કેટલાય સમયથી પાણીની ગંદકીની સમસ્યા જોવા મળતી હોય છે, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોટીલાની સનસનીખેજ 78 લાખ રૂપિયાની આગળિયા લૂંટનો ભેદ ઉકેલાયો. 4 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર. ચોટીલાની સનસનીખેજ 78 લાખ રૂપિયાની આગળિયા લૂંટનો ભેદ ઉકેલાયો. 4 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર. વલસાડ જિલ્લા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને -2 ડિગ્રીએ પહોંચ્યું. પાણીના કુંડા અને બગીચાઓમાં બરફ છવાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 15 થી 18 વર્ષના બાળકોનું 100% રસીકરણ પૂર્ણ. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બાળકો, વાલીઓ તેમજ શિક્ષણગણ દ્વારા રસીકરણ અભિયાનમાં પૂરતો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.